પોઈન્ટ વારી સંખ્યા એવું કહેતા જ બાળકો માથું ખુજાવા લાગે છે અલગ અલગ કરવાનું નીકળવો હોય બે પોઈન્ટ સાત છે એની જગ્યાએ લખાય સત્યાવીસ છેદમાં દસ એટલે સત્યાવીસ ભાગ્યા દસ કરી તો બે પોઈન્ટ સાત મળે છે આ જે ભાગાકાર છે એની જગ્યાએ કરવાનો અહીંયા ગુણાકાર અને સો છે એનો વ્યસ્ત તો એક છેદમાં સો હવે દાખલો સરળ થઈ જશે હવે જો સત્યાવીસ અને એક છે તો સત્યાવીસ ગુણ્યા એક કરીએ છીએ તો સત્યાવીસ છેદમાં સો ગુણ્યા દસ કરીએ છીએ ત્રણ જીરો છે તો આપણે કરવાનું શું આજે સત્યાવીસ લખીએ છે હવે ત્રણ અંક ચાલુ કરવાનું છે જમણી બાજુ એક બે પછી ત્રણ અંક થઈ ગયા હવે અહીંયા પોઈન્ટ મૂકવાનું છે ને આગળ એક જીરો મૂકી દો જીરો પોઈન્ટ જીરો સત્યાવીસ

કેટલા જીરો છે એક બે ત્રણ ચાર તો અહીંયા બે અંક છે ત્રણ અંક ચાર અંક થઈ ગયા પછી અહીંયા મૂકો પોઈન્ટ પછી આગળ એટલે જવાબ અહીંયા જો અઠાણું પોઈન્ટ આપેલો છે તો અઠાણું ત્રેપન કરી દેવાના પોઈન્ટના પછી જમણી બાજુ જોવાના અહીંયાથી બે અંક છે તો નીચે મૂકવાના સો અહીંયા ભાગાકારની જગ્યા કરો ગુણાકાર સો નો વ્યસ્ત એટલે એકના છેદમાં સો હવે આવી રીતે થઈ જુઓ નવ આઠ પાંચ ત્રણ છેદની અંદર થાય છે દસ હજાર મતલબ કે સો ગુણ્યા સો કરે છે તો જો એક બે ત્રણ ચાર ઝીરો હશે જમણી બાજુ તો આજ સંખ્યા લખવાની પહેલાં નવ આઠ પાંચ ત્રણ જમણી બાજુથી ચાલુ કરવાનું ચાર અંક છોડી દો એક બે ત્રણ ચાર તો અહીંયા પોઈન્ટ મૂકો પછી જીરો કે પોઈન્ટ નવ હજાર આઠસો જવાબ એવી જ રીતે અહીંયા જુઓ ત્રેવીસ પોઈન્ટ છ સો આપેલા છે તો બસો છત્રીસ છેદમાં જો અહીંયા પોઈન્ટ પછી એક અંક છે જમણી બાજુ અહીંયા મુકાશે દસ અહીંયા ભાગાકારની જગ્યાએ ગુણાકાર એક ના છેદમાં સો હવે જો બસો છત્રીસ છે એક બે ત્રણ અંક છોડી અહીંયા પોઈન્ટ મૂકો આગળ એક જીરો એડ કરો જીરો પોઈન્ટ બસો છત્રીસ આનો જવાબ હવે આગળ આ જીરો પોઈન્ટ ત્રણ ભાગ્યા દસ છે તો જે પોઈન્ટના પછી જમણી બાજુ એક અંક છે તો ત્રણના છેદમાં લખાશે દસ ભાગાકારની જગ્યાએ ગુણાકાર એકના છેદમાં દસ હવે જુઓ ત્રણ એકા ત્રણ દસ ગુણ્યા દસ એટલે કે સો એકના પાછળ બે ઝીરો છે તો બે અંક છોડીને પોઈન્ટ મૂકવાનું એટલે કે જીરો ત્રણ આવી રીતે આ થયો જવાબ એવી રીતે છેલ્લો દાખલો છે છવ્વીસ પોઈન્ટ ત્રણ ભાગ્ય એક હજાર કરવાના છે ફરીથી છવ્વીસ પોઈન્ટ ત્રણ છે બસો ત્રેસઠના છેદમાં લખાશે દસ ભાગ્યાકારની જગ્યાએ કરવાનો ગુણાકાર એકના છેદમાં એક હવે જો બધાનો પોઈન્ટ કરીએ તો આ બસો ત્રેસઠ થશે હવે ચાર જીરો આવે છે તો યાદ શું રાખવાનું ઉપરની સંખ્યા લખવાની પહેલા બસો ત્રેસઠ પછી ચાર અંક ગણવાના જો પહેલો બીજો ત્રીજો આ ચોથો અંક થઈ ગયો છે પછી અહીંયા પોઈન્ટ ઝીરો તો આ થયો આનો જવાબ આવા જ વધુ પ્રશ્નો શીખવા હોય અને જાણવા હોય તો આસાન રીતે જાણવા માટે યુટ્યુબ ઉપર સર્ચ કરજો આઇક્વોનિક ફંડામેન્ટલ ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ